ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતીમાં આપણા અનુક્રમ મણિકામાં તમે જુઓ તો પાછળથી આપ્યા છે પૂરક વાચન. તો પૂરક વાચનના ચેપ્ટર પણ આપણે ચલાવવાના હોય છે, બરાબર. વાચન એક સાદ કરે છે, સમજીશ. સાદ કરે છે કાવ્યના કવિ ભાવનગરના સર્જક પ્રહલાદ આપણા કવિ પ્રહલાદ પારેખનું પૂરું નામ છે પ્રહલાદ જેઠાલાલ પારેખ. તો પ્રહલાદ પારેખે એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સુપ્રસિદ્ધ કવિ હોવા ઉપરાંત એમણે ગદ્યકથા, બાળકો માટેની બાળ વાર્તા તથા બાળ કાવ્યનું પણ સર્જન કર્યું હતું. એમનો જન્મ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાં 12 ઓક્ટોબર 1912 રોજ થયો હતો. એમણે ગુજરાત વિદ્યાપીઠ તથા શાંતિનિકેતન ખાતે અભ્યાસ કર્યો હતો. એમનું મૃત્યુ 2 જાન્યુઆરી 1962 રોજ થયું હતું. આ હતા આપણા કવિ પ્રહલાદ પારેખ વિશેની વાતો. હવે આપણે આપણા કાવ્ય તરફ સાદ કરે છે એમનું જે આ સરસ મજાનું કાવ્ય છે એને જોઈશું. હવે આપણે ગાઈએ કાવ્ય. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. ગામને પાદર રોજ બપોરે 1:30 વાગે રીડાર સાદ કરે છે, સાંજને તાણે ડુરની ડુંગળ માર. ગામને પાદર રોજ બપોરે 1:30 વાગે રીડાર સાદ કરે છે, સાંજને તાણે ડુરની ડુંગળ માર. મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ. કામની વેરા રોજ બોલાવે એક એવો છે ધાડ. ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ. ગામની વેરા રોજ બોલાવે એક એવો છે ધાર. મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. નદીઓ કેરી બેખડ પેલી, ખેતરો કેરી હાર. સાદ કરે છે જંગલ કેરી, કેમ કરું હું વાર. નદીઓ કેરી બેખડ પેલી, ખેતરો કેરી હાર. સાદ કરે છે જંગલ કેડી, કેમ કરું હું વાર. મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. આબ અડે જ્યાં દૂર જમીને, કોણ છુપાયું ત્યાં. રોજ ઈશારે એ બોલાવે, આવ અલ્યા અહીંયા. આબ અડે જ્યાં દૂર જમીને, કોણ છુપાયું ત્યાં. રોજ ઈશારે એ બોલાવે, આવ અલ્યા અહીંયા. મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. કાવ્યની
समझूती मेळववा पहेला आपणे अघरा शब्दोनी समझूती मेळवी लईए। तो काव्यमां वारंवार एक शब्द आवे छे, ए छे साद। तो साद एटले शुं? तो साद एटले बोलाववा माटे मोटो अवाज, बूम। बीजो शब्द छे ताणु। ताणु एटले के समय, वखत। त्यार पछीनो शब्द छे ढाळ। ढाळ एटले के ढोराव। डुंगरमाळ। डुंगरमाळ एटले के डुंगरानी हारमार। केम आपणा गळામાં हारनी माळा હોય કે ભગવાનને તમે ચડાવો છો હારની માળા, તેમાં કેમ લાઇનબદ્ધ એક પછી એક ફૂલો હોય એ પ્રમાણે ડુંગરમાળ એટલે કે ડુંગરો એક પછી એક લાઇનબદ્ધ આવતા હોય એને ડુંગર માળા અથવા ડુંગર માળ એટલે કે ડુંગરાની હારમાળા કહેવાય છે। ત્યારબાદ છે વેળા, એટલે કે સમય, વખત। એ આગળ પણ તમે જોયું કે તાણું શબ્દનો સમાન અર્થ ધરાવતો શબ્દ પણ સમય અને વખત થાય છે, એ જ રીતે વેરા શબ્દનો પણ અર્થ સમય અને વખત થાય છે, એટલે કે આ બે સમાન અર્થ ધરાવતા શબ્દો છે। ભેખડ। ભેખડ એટલે કે ઝઝૂમતો ટેકરાનો ખૂણો, કરાડ। ત્યારબાદ આપ્યું છે જંગલ કેડી, જંગલમાં જવાનો સાંકડો પગરસ્તો, એટલે કે જંગલમાં આપણે કોઈ વાહનો તો અવર જવર થઈ શકે નહીં, તો જંગલમાં ચાલવાનો, ચાલી શકાય એવો પગરસ્તો જે સાંકડો હોય તેમાં ફક્ત આવા જવા માટેનો પગેથી ચાલવાનો રસ્તો હોય એટલે જંગલ કેડી। કાવ્યની સમજૂતી આપણે આગળના ભાગમાં શીખીશું, ત્યાં સુધી બાય બાય।